એક્ચ્યુઅલી અમે એવું હતું કે અમે સામેની સાઈડ અમારે શું કહેવાય રાશન પાણી વેચવાનો સ્ટોર છે, તો અમે ત્યાં બંદોબસ્તમાં હાજર હતા પેટ્રોલિંગ માટે. તો સામેથી એ ગાડી થોડી સ્પીડમાં આવતી હતી. અમે જે જોયું એ છે કે એકદમ સ્પીડમાં એ ડિવાઈડરને ટકરાઈને આખી ઉલટી થઈ ગઈ. દોડીને અમારા પોલીસ અને અમારો સ્ટાફ આવીને જોયું તો ગાડીની હાલત આવી છે અને ભાઈને બહુ ખરાબ ગંભીર વાગ્યું છે. તો એને કાચ વાચ તોડીને કાઢવાનો ટ્રાય કર્યો અને અમારા ડિસ્ટાફની ગાડી એમને પુખરાજ હોસ્પિટલમાં લઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં તો જોઈ શકે તો કંઈ ખ્યાલ એટલો ગંભીર રીતના આવી શકે એવું છે ને કે એમને એકચ્યુઅલમાં શું રીઝન હશે, પણ હવે તપાસ કરશે કેમ કે હોસ્પિટલ લઈ ગયા છે. મારું નામ પાયલ છે. અમે લોકો ત્રણેય જણા ત્યાં જ ઊભા હતા. મારું નામ પાયલ છે, સ્નેહાબેન છે અને મારી સાથે એક રમેશભાઈ કરીને છે. અમે ત્રણેય લોકો ત્યાં પહેલાં જ અમે લોકો ઊભા હતા અને જેવી ગાડી આવીને તો એણે અમને બચાવવાની ઘણી કોશિશ કરી. સાઈડમાં કટ મારીને એ ડાયરેક્ટ એનાથી બેકાબુ થઈ ગયું, તો બાજુનું બેરિકેડ પડી ગયું અને ડાયરેક્ટ સ્પીડમાં ગાડી ને ડાયરેક્ટ અહીંયાથી હવામાંથી નીચે જ પડી છે. અને જોઈને તો એવું આમ થયું કે અમને તો પહેલાં એવું લાગ્યું કે વિધેલો હશે, પણ એનાથી બિલકુલ રહ્યું જ નહીં, બેલેન્સ જ ના રહ્યું ગાડીથી એનાથી. એટલે એને સ્પીડમાં એને આમ અથડાઈ સાઈડમાં કે ગાડી થોડીક ધીમી પડે છે એના માટે થઈ. બાકી તો બીજું કંઈ જોવાનું કંઈ બોલી નથી શકાતું, અત્યારે આમ એક્સપ્લેન નથી કરી શકાતું કે ખબર શું થયું એમ. તાત્કાલિક અમે લોકોએ તરત સાહેબ આવી ગયા, વાડા સાહેબ આવી ગયા, પીઆઈ બધા પીએસઆઈ શ્રી બધા આવી ગયા છે અને એમ્બ્યુલન્સ વાળા પણ તરત આવી ગયા છે. સરકારી ગાડીઓ ઘણી બધી આવી ગઈ છે અને એમને અત્યારે ઓન ધ સ્પોટ મેડિકલ સારવાર આપવામાં આવી રહી છે અને બાકી અત્યારે એમના ફેમિલી વાળાને જાણ કરવામાં આવી છે અત્યારે તો.